જય ગિરનારી મિત્રો. મિત્રો, મારા હાથમાં જે પાન છે ને, આ પાનનું નામ છે નાગરવેલના પાન. અને નાગરવેલના પાન મોટા ભાગના બધા લોકો ખાતા હોય છે, પણ મોટા ભાગનાને એ ખબર નથી કે આ પાન કોને ખાવા જોઈએ અને કોને ન ખાવા જોઈએ. આપણા આયુર્વેદમાં વાઘભટ્ટજી ખૂબ સરસ મજાનું એનું વર્ણન કરે છે આ નાગરવેલના પાન વિશેનું, કે કોને ખાવા જોઈએ, આનો સ્વભાવ કેવો છે. આજ મારે તમને આ ડિટેલમાં વાત કરવી છે. તો આ નાગરવેલના પાન છે ને, એનો મિત્રો સ્વભાવ છે ને ઉષ્ણ છે, મતલબ એ ગરમ છે, તિક્ત છે, બરાબર. એટલે દરેક વ્યક્તિ આ પાન ખાઈ શકે નહીં, બરાબર. હવે કોણ ખાઈ શકે એની હું તમને વાત કરું તો સામાન્ય વ્યક્તિ દરેક ખાઈ શકે એવું નથી, પણ જેને દાખલા તરીકે જેને પિત્તની સમસ્યા હોય ને, પિત્ત એટલે મતલબ એસિડિટી થતું હોય, આંખોમાં બળતરા થતી હોય, પગના તળિયા બળતા હોય, એને પિત્તની સમસ્યા હોય છે. આ પિત્તની સમસ્યા વાળાએ આ પાન ક્યારેય ખાવા નહીં, નાગરવેલના પાન. રેડી? બીજું કે જેને પાઇલ્સ છે, મતલબ કે બ્લીડિંગ પાઇલ્સ, કે હરસ છે, લોહીવાળા હરસ, એને ક્યારેય નાગરવેલના પાનનું સેવન કરવું નહીં. રેડી? ત્રીજું, જેને પ્રદર રોગ છે, એ શ્વેત પ્રદર હોય કે રક્ત પ્રદર હોય, નાકોડી ફૂટતી હોય, કોઈ પણ જગ્યાએથી લોહીનું લોહી નીકળતા હોય એવું બને, ત્યારે આ નાગરવેલના પાનનો પ્રયોગ કરવો જોઈએ નહીં. રેડી? ચોથી વસ્તુ કે જેને ટીબી છે, બરાબર, ટીબી વાળા લોકોએ પણ નાગરવેલના પાનનો પ્રયોગ કરવો નહીં. પાંચમી વસ્તુ છે કે જેને દાખલા તરીકે ચક્કર આવતા હોય, બરાબર, જેને વારંવાર ચક્કરનો જેને પ્રશ્ન થતો હોય એને પણ આ પાનનો પ્રયોગ કરવો નહીં. રેડી? હવે આગળ કે ભાઈ તો કોણ વ્યક્તિ કરી શકે, જે મેં ઉપરના રોગો તમને કીધા, બરાબર, આ દરેક રોગો છે, બરાબર, આ દરેક રોગોમાં ન કરી શકે, બાકી આપણા જેવા સામાન્ય માણસો હોય કે જેને કોઈ પણ પ્રકારના રોગ નથી એ લોકો આનો પ્રયોગ કરી શકે. પણ મિત્રો, એક ખાસ યાદ રાખજો કે આને ભૂખ્યા પેટે ક્યારેય સેવન ન કરવા. નાગરવેલના પાનને ભૂખ્યા પેટે ક્યારેય પ્રયોગ કરવો નહીં. ખાસ એનો પ્રયોગ છે જમી લીધા પછી. પછી હવે આનો એક બીજી ખાસ વસ્તુ યાદ રાખજો કે તમે આનું પાન તોડી, બરાબર, અને તમે મોઢામાં મૂકો, દાખલા તરીકે શરદી, ઉધરસ, કફ, આવી કોઈ પણ સમસ્યામાં તમને એમ થાય કે ભાઈ હવે આને મારે મોઢામાં મૂકવું, તો મોઢામાં મૂક્યા પછી એનો પ્રથમ જે રસ હોય ને, તમે ચૂસો ને આનો રસ, ત્યારે જેનો પ્રથમ રસ હોય ને એનો તમારે સીધે હેતુ પહેલી વાર કોગળો કરીને, મતલબ થૂંકી નાખવું. પહેલો રસ હોય આનો એ થૂંકી નાખવો, એના પછીનો જે રસ હોય એ ધીમે ધીમે અંદર જાય એવો પ્રયત્ન કરવાનો, બરાબર. એટલે પહેલો જે કોગળો છે એને તમારે મોઢામાં અંદર ઉતારવાનો નથી. આ નાગરવેલના પાનના અમુક વસ્તુ છે, ખાસ તમારે મિત્રો યાદ રાખવી જરૂરી છે. ભૂખ્યા પેટે ક્યારે આનું સેવન કરવું જોઈએ નહીં. અને આ બીજાની એક ખાસ ગુણ આમાં છે કે આ કામ વાસનાને ઉત્તેજિત કરે છે, બરાબર. કામ વાસનાને શું કરે છે? ઉત્તેજિત કરવાનું આનું મોટા મોટું બળ છે. તમને ખબર હોય તો રાજા મહારાજાઓના વખતમાં પણ નાગરવેલના પાનનો ખાસ ઉપયોગ થતો હતો. એનું કારણ એ છે કે કામ વાસનાને ઉત્તેજિત આ પાન કરે છે, બરાબર. એટલે આ પાનનો યોગ્ય રીતે ઉપયોગ કરજો. મેં કીધું એ નિયમવાળું ઉપયોગ કરજો. અને જેને જેને પ્રશ્ન હોય, અમુક જે ઉપરના રોગો કીધા, એને તો આ ખાસ આનો પ્રયોગ ન કરવો એવી મારી ભલામણ છે. કેમ કે આ આડેધડ લોકો આનો પ્રયોગ કરે છે નાગરવેલના પાનનો. એટલે ખાસ યાદ રાખવાનું છે, શરદી, ઉધરસ, કફ હોય એ લોકો માટે બેસ્ટ આ પાન છે. એને ખાલી મોઢામાં રાખી અને ચૂસવાનું છે, બરાબર. એનો રસ અંદર જાય એવી રીતે કરવાનું છે. કફને તોડવાનું કામ કરે છે. આનો સ્વભાવ ઉષ્ણ છે, બરાબર. એટલે કફ છે એનું તોડવાનું કામ કરશે મિત્રો. રેડી? એટલે આ ખાસ એક સામાન્ય માહિતી હતી. ઘણા લોકો આડેધડ ઉપયોગ આના કરતા હોય છે, એટલે મને એમ થયું કે આ નાગરવેલના ખાસ આ વસ્તુ વાઘભટ્ટજી એક ચોખ્ખો ઉલ્લેખ કરેલો છે આ બધી વસ્તુનો, એનો મેં તમને ખાલી વર્ણન આપેલ છે મિત્રો. અને હા, માહિતી સારી લાગી હોય તો એક લાઈક આપજો, શેર કરજો કોઈ વ્યક્તિને, જેથી કરીને આ માહિતી લોકોને ખબર પડે. મિત્રો, ખૂબ ખૂબ આભાર તમારો. જય જવાન, જય કિસાન, જય હિન્દ.